નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું ચાલુ કરીએ એની પહેલાં યા કુંદેન્દુ શ્લોક સાંભળીશું, ત્યારબાદ ભણવાનું ચાલુ કરીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 SPની અંદર વિભાગ 2 પ્રકરણ 6માં વિજ્ઞાપન પત્રના મહત્ત્વ વિશેની સમજૂતી મેળવવાની છે. આગળ આપણે આ ચેપ્ટરની અંદર આ વિજ્ઞાપન પત્રનો અર્થ, વ્યાખ્યા, એના લક્ષણો અને સમજૂતી મેળવી લીધી છે. વિજ્ઞાપન પત્ર છે એ શું છે? તો કોઈ પણ કંપની છે એને પોતાની કંપની ચલાવવા માટે એને વધારાના પૈસા છે, એનું એને આયોજન કરવાનું હોય ત્યારે શું કરે છે? તો પોતાના કંપનીના શેર બહાર પાડે છે, અને એના માટે જે પત્રક બહાર પાડે એને વિજ્ઞાપન પત્રક કહેવાય. વિજ્ઞાપન પત્ર છે તે રોકાણ કરનાર જાહેર જનતા માટે એક મહત્ત્વનો દસ્તાવેજ છે. જાહેર જનતા માટે મહત્ત્વનો દસ્તાવેજ શા માટે કીધો છે? કેમ કે આ દસ્તાવેજના આધારે જ જે વ્યક્તિ રોકાણ કરવા ઈચ્છે છે, એટલે કે રોકાણ કરનાર, કંપનીમાં રોકાણ કરવું કે નહીં, એને પોતાના પૈસા રોકવા કે નહીં, એને ખ્યાલ આવે છે, એનો તે નિર્ણય લઈ શકે છે. એટલા માટે વિજ્ઞાપન પત્રમાં જે માહિતી દેખાડી છે, જે માહિતી દર્શાવી છે, એ માહિતી કેવી હોવી જોઈએ? સાચી હોવી જોઈએ. કેમ કે સાચી માહિતી હશે તો જ રોકાણ કરનાર વ્યક્તિ છે ને એ કંપનીમાં રોકાણ કરવું કે નહીં એનો ખ્યાલ આવશે. વાસ્તવિક માહિતી હોવી જોઈએ. વિજ્ઞાપન પત્ર છે એ કંપનીનો જાહેર જનતા સાથેનો વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્ત્વનો દસ્તાવેજ છે. કોઈ પણ કંપની છે તે આ વિજ્ઞાપન પત્ર બહાર પાડે, અને જો પોતાની તે કોઈ ખોટી વિગત રજૂ કરશે તો જાહેર જનતા છે એને એ કંપની ઉપર વિશ્વાસ બેસશે નહીં. તો વિજ્ઞાપન શું છે? તો કંપનીનો જાહેર જનતા સાથેનો એક વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્ત્વનો દસ્તાવેજ છે. એટલે કે વિજ્ઞાપનમાં સાચી માહિતી રજૂ કરે એટલે એમ કહી શકાય કે જાહેર જનતા છે એની સાથેનો એનો વિશ્વાસ કરી શકાય એવા પ્રકારનું વર્તન રજૂ કરતો એક દસ્તાવેજ છે. હવે આપણે પહેલાં વિજ્ઞાપન પત્રનું મહત્ત્વ સમજીએ. વિજ્ઞાપન પત્રના મહત્ત્વના કુલ 6 મુદ્દા છે, એક પછી એક એને સમજીએ. સૌથી પહેલું છે, વિજ્ઞાપન પત્રમાં કંપનીનું નામ, શેરમૂડીનો પ્રકાર, કંપનીનું કાર્યક્ષેત્ર, ભાવિ યોજનાઓ અંગે વિગતો આપવામાં આવે છે. વિજ્ઞાપન પત્રમાં શું હોય છે? તો જે કંપનીએ એ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું હોય એનું નામ હોય. હવે એ ધારો કે કોઈ વ્યક્તિ છે એને એ કંપનીના શેર ખરીદવા છે, તો એ શેર મૂડી કેવા પ્રકારની હશે તે, પછી એ કંપનીનું કાર્યક્ષેત્ર એટલે કે કંપની કયા પ્રકારનું કાર્ય કરશે, કેટલા વિસ્તારમાં તે
એનો વિસ્તાર રહેલો છે તે દર્શાવશે. ભવિષ્યની એ કંપનીની કેવી કેવી યોજનાઓ છે એ બધી, એ બધા વિશેની વિગતો છે એ આ વિજ્ઞાપન પત્રની અંદર આપવામાં આવે છે. એટલે કંપનીનું નામ, એણે જે શેર બહાર પાડ્યો છે એના માટે શેર મૂડીનો પ્રકાર, એ કંપનીનું કાર્યક્ષેત્ર શું છે અને ભવિષ્યની યોજનાઓ શું છે, આટલી બાબત. પછી બીજું છે કંપનીના મુખ્ય અધિકારીઓ અંગે માહિતી આપવામાં આવશે. કંપનીમાં, કંપની સાથે જ્યારે કોઈ જાહેર જનતાની વ્યક્તિ જોડાય છે તો એને ખ્યાલ હોવો જોઈએ કે એ કંપનીના મુખ્ય અધિકારીઓ કોણ કોણ છે. તો એટલા માટે વિજ્ઞાપન પત્રની અંદર કંપનીના મુખ્ય અધિકારીઓ છે એની માહિતી આપવામાં આવે છે. એના પછી છે આ દસ્તાવેજનો ઉદ્દેશ્ય જાહેર જનતાને માહિતી આપવાનો છે. વિજ્ઞાપન પત્ર દ્વારા શું થાય છે તો જાહેર જનતા છે એ આ કંપની વિશેની માહિતી મેળવે છે. તો એની અંદર જો કોઈ ખોટી વાતની રજૂઆત કરવામાં આવે અથવા તો કોઈ માહિતી એવી હોય કે જે ખોટા રસ્તે લઈ જાય એવી હોય તો એવી કોઈ જ માહિતી આ દસ્તાવેજની અંદર આપવી જોઈએ નહીં. શા માટે? કેમ કે આવું કરવામાં આવે તો કંપની ઉપર જે વ્યક્તિ વિશ્વાસ રાખનાર રોકાણકારો છે એના એની સાથે દગો થયો હોય એવું લાગે, એટલે કે વિશ્વાસઘાત થાય છે એવું લાગે. કંપની ધારામાં, વિજ્ઞાપન પત્રમાં ખોટા ગેરમાર્ગે દોરનારા નિવેદનો થતાં રોકવા માટે એક અલગ પ્રકારના નિયમો, કાયદો, વિશિષ્ટ જોગવાઈમાં કરવામાં આવે છે. એટલે કે કંપની ધારાની અંદર વિજ્ઞાપન પત્રની અંદર ખોટા માર્ગે જે દોરનારા એવા શબ્દો હોય એવા શબ્દો ન રાખવા એના માટે પણ કાયદો બનાવવામાં આવ્યો છે. એના પછી છે ચોથું, આવી ખોટી ગેર રસ્તે દોરનારી રજૂઆત કે માહિતી આપનાર અધિકારીઓ જવાબદાર ઠરે છે. હવે ધારો કે વિજ્ઞાપન પત્રમાં કોઈ ખોટી માહિતી આપી દીધી અથવા તો ખોટા રસ્તે વ્યક્તિને લઈ જાય એવી કોઈ માહિતી આપી દીધી તો એના માટેની જવાબદારી કોની હોય છે? તો એના માટેની જવાબદારી એ કંપનીની અંદર જે મુખ્ય અધિકારીઓ હોય અથવા તો આવી કોઈ માહિતી આપનાર અધિકારીઓ હોય એ અધિકારીઓ જવાબદાર હોય છે. અને મોટાભાગે માહિતી, કંપની વિશેની માહિતી આપનાર કોણ હોય? ના, મુખ્ય અધિકારીઓ હોય છે, આવી બધી માહિતી આપનાર અધિકારીઓ હોય છે. એના પછી છે પાંચમું, વિજ્ઞાપન પત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિની રજૂઆત રોકાણકારને વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે. એટલે કે વિજ્ઞાપન પત્રના આધારે કોઈ એક કંપની છે એની નાણાકીય પરિસ્થિતિ, પૈસાની આર્થિક પરિસ્થિતિ કેવી છે એનો ખ્યાલ આવી જાય છે. રોકાણકારને આ બધી વાસ્તવિક બાબત વિશેનો ખ્યાલ આ વિજ્ઞાપન પત્ર આપે છે. એના પછી છે કંપનીના પ્રોજેક્ટ અંગે સંભવિત જોખમો અંગે રજૂઆત કરવામાં આવે છે. એટલે કે કંપની સાથે જોડાણા પછી કેવા પ્રકારના જોખમો આવી શકે છે, કયા પ્રકારના જોખમો આવવાની શક્યતા છે એ બાબતની રજૂઆત આના દ્વારા આવે છે. એના કારણે રોકાણકાર છે એને સાચો નિર્ણય લેવાની ખબર પડે છે. એટલે કે કંપનીમાં પૈસા રોકવા કે ન રોકવા એના અંગેનો નિર્ણય લઈ શકે છે. અને એટલા માટે જ કહેવાય છે કે વિજ્ઞાપન પત્ર છે તે કેવો હોવો જોઈએ? તો અરીસા જેવો સ્વચ્છ હોવો જોઈએ. જો અરીસામાં ડાઘા હશે તો આપણું મોઢું છે એ આપણીમાં સ્પષ્ટ દેખાશે નહીં. તો અરીસા જેવો સ્વચ્છ વિજ્ઞાપન પત્ર હોવો જોઈએ, સ્પષ્ટ અરીસા જેવો હોવો જોઈએ, ને સિવાય પાણી જેવો પારદર્શક. એટલે કે વિજ્ઞાપનના આધારે એ કંપની વિશેની બધી માહિતી છે તે આપણને મળી જાય, બરાબર, સાચી બધી માહિતી મળી જાય.
તો આવી રીતે વિજ્ઞાપન પત્ર છે તે અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિજ્ઞાપન પત્રના મહત્વ વિશેની વિગત પૂર્ણ થાય છે. થેન્ક યુ. આપણે હવે દિવાળી આપણે થોડા દિવસ માટે હવે યુટ્યુબમાં બીજા વિષયોના એટલે કે 10 તારીખ પછી વિડીયો મૂકાશે નહીં. એમાં પણ યુટ્યુબના વિડીયો મૂકવામાં પણ દિવાળી વેકેશન પડે છે. તો બધા જ વિદ્યાર્થીઓને હેપી દિવાળી ઇન એડવાન્સ, હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. તમે બધા ખૂબ જ મજા કરો દિવાળીની, અને સાથે સાથે તમને જે આમાં હોમવર્ક આપેલું છે એ હોમવર્ક કરો. કોઈને પેપર લખવાના બાકી રહી ગયા હોય તો એ પેપર પૂરા કરે, કે ખુલતા વેકેશને પાછા પેપર તમારી પાસે મંગાવવામાં આવશે. તો બધા ખૂબ આનંદ કરો. થેન્ક યુ.